બીજી બાજુ વલસાડમાં પણ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. દરિયા કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવાઈ છે. તો આ ઉપરાંત આ સમયગાળામાં લોકોને પણ જાગૃત રહેવા માટે જણાવાયું છે. જે સંભવિત તોકતે વાવાઝોડાની અસરની જો વાત કરું તો ખાસ કરીને આપણા કોસ્ટલના ત્રણ તાલુકાઓ ગણી શકાય. મહત્તમ ગામો જેમાં કવર થાય છે ઉમરગામ, પારડી અને વલસાડ. 84 જેટલા ગામો આપણે આઈડેન્ટિફાય કર્યા છે અને આઈડેન્ટિફાય કરેલા 84 ગામોમાં 1 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો, દરિયાકાંઠાના 2 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો અને 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો, આ કુલ 84 ગામો આઈડેન્ટિફાય કર્યા છે. દરેક ગામમાં આપણે આશ્રય સ્થાન નક્કી કર્યા છે. સંભવિત તોકતે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે, તંત્ર સજ્જ થયું છે. સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. આપ જોઈ શકો છો હાલ વલસાડ ના જે દરિયા કિનારાના બહુ છે, દરિયા કિનારા દ્રશ્યો છે. દરિયા કિનારા પર હાલ તો દરિયો જે છે તે શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ જે સંભવિત વાવાઝોડાની જે આગાહી આપવામાં આવી છે તે આગાહીના પગલે હાલ તંત્ર એકદમ જ એલર્ટ મોડમાં છે. વલસાડ જિલ્લાના જે 28 જે ગામો છે, 28 ગામના કાંઠા વિસ્તારના જે ગામો છે, કાંઠા વિસ્તારના ગામોની અંદર એલર્ટ ઝોન કાપી દીધા છે. જે પણ ગામોની અંદર ઉમરગામ બાજુના જે ગામો, 9 ગામોની આસપાસ લગભગ 89 જેટલા શેલ્ટર હોમ બનાવી દીધા છે. 89 જેટલા શેલ્ટર હોમ બાદ 10,000 વ્યક્તિ લોકોને ત્યાંથી જો સ્થળાંતર કરવાની જો પરિસ્થિતિ આવે તો સ્થળાંતર કરવાની પરિસ્થિતિની અંદર પણ તંત્ર કટિબદ્ધ છે. એનડીઆરએફની ટીમ પણ ગઈકાલે એ રાતના આવી ગઈ છે. એનડીઆરએફના જવાન ખરે પગે સવારે 11 વાગ્યાથી અહીં તૈનાત કરી દેવામાં આવશે. પરંતુ તંત્ર જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો હાલમાં દરિયાની એકદમ તમને શાંત દેખાઈ રહ્યો છે. તંત્ર દ્વારા તમામે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના જે વહીવટી જે તંત્ર છે, વહીવટી તંત્ર જે છે તે કોરોનાના પ્રકોપની સાથે એક જે હાલ જે આવી રહ્યું છે સંભવિત વાવાઝોડું તેને લડવા માટે કટિબદ્ધ થયું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.